દ્વિચલ સુરેખ સમીકરણ ભાગ બે એટલે કે લિનિયર ઇક્વેશન ઇન ટુ વેરિયેબલ્સ નું સેકન્ડ પાર્ટ. હવે દ્વિચલ સુરેખ સમીકરણના ભાગ એકમાં આપણે એ જોયું કે દ્વિચલ સુરેખ સમીકરણ હોય શું અને કેમ આપણે એના બારેમાં ભણીએ છીએ, અને પછી આપણે જોયું કે દ્વિચલ સુરેખ સમીકરણના કેટલા ઉકેલ હોય, કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણના કેટલા ઉકેલ હોય, બરાબર. હવે આ વિડીયોમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણ નો આલેખ ના વિશે ભણશું. આલેખ એટલે ઇંગ્લિશમાં ગ્રાફ કહીએ. તો આપણે ગ્રાફ ઓફ લિનિયર ઇક્વેશન ઇન ટુ વેરિયેબલ્સ ના બારેમાં જોશું. હવે ધારો કે આપણું સુરેખ સમીકરણ છે એક્સ માંથી ત્રણ ઓછા બરાબર વાય, એટલે આપણે આને આવી રીતે લખી શકીએ ને કે એક્સ અને વાય નો સરવાળો બરાબર ત્રણ. આપણે છેલ્લા વિડીયોમાં આ જોયું છે, હે ને. હવે આપણે પહેલા ભાગમાં જોયું કે આના અનંત ઉકેલ છે, આના અનંત ઉકેલ હોય, હે ને, એક્સ અને વાય નો સરવાળો બરાબર ત્રણ જેવી સમીકરણના અનંત ઉકેલ હોય. દરેક ઉકેલમાં શું હોય, આપણા પાસે દરેક ઉકેલમાં એક એક્સ ની સંખ્યા હોય, એક્સ માટે એક સંખ્યા હોય, વાય માટે એક સંખ્યા હોય, બરાબર. તો દરેક ઉકેલમાં આપણને એક એક્સ મળવામાં આવે અને એક વાય મળવામાં આવે, એટલે આપણે દરેક ઉકેલને એક્સ કોમા વાય ના રીતે લખીએ. પણ તમે યામ ભૂમિતિમાં આવા એક એક્સ અને વાય ના જોડીને કઈ રીતે એક સમતલ ઉપર દર્શાવી શકીએ એ જોયું છે, હે ને. તો ચલો મિત્રો, આપણે આપણા સમીકરણના ઉકેલોને આ રીતે એક સમતલ ઉપર દર્શાવીએ, બરાબર. અને આપણે અહીંયા યામ સમતલ ઉપર દર્શાવીશું. હવે દર્શાવવા માટે સૌથી પહેલા આપણે ઉકેલો તો ગોતીએ, પછી આપણે ઈ ઉકેલોને દર્શાવીશું ને એક સમતલ ઉપર. તો સૌથી પહેલા આપણે એક્સ અને વાય નો સરવાળો બરાબર ત્રણ આપણું જે સમીકરણ છે એના થોડા ઉકેલો જોઈએ. તો આપણે ઉકેલો કઈ રીતે ગોતીએ આના, તો કે જો સૌથી સરળ રીત આ હોય, સૌથી પહેલા બે ઉકેલ તો તમને ફટાફટ મળી જાય. તમારે શું કરવાનું, એક્સ ને શૂન્ય માનવાનું, પછી જોવાનું વાય બરાબર શું થાય. તો હવે અહીંયા આપણે એક્સ ને શૂન્ય માન્યું તો વાય બરાબર ત્રણ થશે, અને એ રીતે વાય ને શૂન્ય માનશો તો એક્સ બરાબર ત્રણ થશે, હે ને. વાય ને શૂન્ય માનો તો એક્સ ત્રણ થાય, એક્સ ને શૂન્ય માનો વાય ત્રણ થાય, બે ઉકેલ તો આવી ગયા, હે ને. અને આપણે બંનેને થ્રી કોમા ઝીરો કે ઝીરો કોમા થ્રી ના રીતે લખી શકીએ, બરાબર. એ તો ખાલી લખવાની વાત છે, એમાં કઈ અલગ નથી. આપણે થ્રી કોમા ઝીરો લખીએ એટલે એક્સ નું મૂલ્ય ત્રણ છે અને વાય નું મૂલ્ય ઝીરો છે, એટલે શૂન્ય છે, એટલું જ મતલબ છે, બાકી કઈ છે નહીં એમાં. હવે આપણે બે ઉકેલ તો ગોતી દીધા, હજી ઉકેલ ગોતવા માટે આપણે શું કરીએ, આપણે એક્સ ને કોઈ પણ સંખ્યા આપી દઈએ. ધારો કે એક્સ છે ઋણ એક, બરાબર. એક્સ ઋણ એક હોય તો આપણું વાય શું થશે, આપણું વાય થશે ચાર, હે ને. તો ઋણ એક કોમા ચાર આ પણ એક ઉકેલ થઈ ગયું. તો આ રીતે આપણે ઘણા બધા ઉકેલ ગોતી શકીએ. પણ આપણે યામ સમતલ ઉપર આમને દર્શાવવા માટે ત્રણ જ લેશો અત્યાર માટે. તો એકવાર આપણે આપણા સમીકરણના ઉકેલ ગોતી લીધા છે તો આપણે એમને એક યામ સમતલ ઉપર દર્શાવીએ. તો તમે અગર થ્રી કોમા ઝીરો એટલે કે ત્રણ કોમા શૂન્ય, શૂન્ય કોમા ત્રણ અને ઋણ એક કોમા ચાર, આ ત્રણ જે છે આપણા પાસે ઉકેલ, એમને એક યામ સમતલ ઉપર દર્શાવશો અને પછી તમને ત્રણ બિંદુ મળશે, એમને જોડશો તો તમને એક રેખા મળશે જે આવી દેખાશે થોડી, અને એ તમારો આલેખ છે, સમીકરણનો આલેખ છે, બરાબર. તો આ રીતે આપણે કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ ગોતી શકીએ. અને તમને ખબર પડશે કે કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ એક રેખા હોય, એક સીધી રેખા હોય, એટલે તો આપણે સુરેખ કહીએ. આપણે સમીકરણને સુરેખ સમીકરણ કહીએ, લિનિયર ઇક્વેશન કહીએ. લિનિયર કેમ કે લાઈન જેવું હોય, સુરેખ કેમ કે રેખા જેવું હોય, એટલે સુરેખ સમીકરણ, બરાબર. તો આ રીતે આપણે આલેખ ગોતીએ જે એક રેખા હોય. ધારો કે આપણું સમીકરણ છે એક્સ માંથી ત્રણ ઓછા બરાબર શૂન્ય. તો હવે મિત્રો, આ સમીકરણ જે છે એ દ્વિચલ નથી, એક જ ચલ છે, કેમ કે આમાં એક જ ચલ છે અને ઈ છે એક્સ. તો આપણે આવા સમીકરણનું જે
ઉકેલ હોય એને આપણે સંખ્યા રેખા પર દર્શાવીએ. કેમ? કેમ કે આનો આપણને એક જ ઉકેલ મળે. તમને યાદ હોય તો એક ચલના સુરેખ સમીકરણ માટે આપણા પાસે એક જ ઉકેલ આવે હે ને, અને એ એક ઉકેલ હોય, એ એક સંખ્યા હોવાની છે, અને આપણે કોઈ પણ સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવી શકીએ. એટલે આપણે એક ચલના સુરેખ સમીકરણના ઉકેલને સંખ્યા રેખા પર દર્શાવીએ. બરાબર, આનો ઉકેલ શું છે? એક્સ બરાબર 3, અને આપણે સંખ્યા રેખા પર દર્શાવી શકીએ. અને હકીકતમાં આપણે કોઈ પણ એક ચલના સુરેખ સમીકરણના ઉકેલને સંખ્યા રેખા પર દર્શાવી શકીએ. પણ આપણે પહેલા ભાગમાં જોયું હતું કે આપણે એક ચલના સુરેખ સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણના રીતે પણ વિચારી શકીએ હે ને. ધારો કે આપણે જે હમણાં જોયું, જે સમીકરણ જોયું એક ચલનું, એને આપણે એક્સ માંથી 3 ઓછા અને 0 × y નો સરવાળો બરાબર 0 લખી શકીએ. તો આપણે શું કરીએ, આપણે વાય પણ લખીએ છીએ, વાય નો સરવાળો પણ કરીએ છીએ, પણ આપણે વાય નું ગુણક જે છે એને 0 બનાવીએ છીએ. આપણે આ છેલ્લા ભાગમાં જોયું હતું હે ને. તો હવે આપણા પાસે જયારે આવું સમીકરણ છે, જયારે આપણે વાય પણ લખીએ છીએ હે ને, ત્યારે આપણું સમીકરણ દ્વિચલ થઈ જાય. એ વાત અલગ છે કે વાય થી આપણે 0 નો ગુણાકાર કરીએ છીએ, એટલે વાય થી બહુ ફરક નહીં પડે. કેમ કે તમે વાય ને કોઈ પણ સંખ્યા આપો, કઈ પણ મૂલ્ય આપો, 0 થી ગુણાકાર થવાનું છે. એટલે અંતમાં તો અગર તમારું એક્સ 3 હશે તો સમીકરણ 0 થશે, નહી તો નહીં થાય. સમીકરણ 0 થશે એટલે સમીકરણનું જે ડાબી બાજુનું જે છે ટર્મ, ઈ 0 થશે એમ કહું છું. પણ જ્યારે પણ આપણે વાય આવી રીતે લખીએ ત્યારે એ દ્વિચલ સુરેખ સમીકરણ થાય. હવે તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે હમણાં લખેલું દ્વિચલ સમીકરણ સાચું પડવા માટે એક્સ નું મૂલ્ય 3 જ હોવું પડશે અને વાય નું મૂલ્ય કોઈ પણ કઈ પણ હોઈ શકે, કોઈ પણ નહીં કઈ પણ હોઈ શકે. કેમ કે વાય નું ગુણાકાર 0 થી કરો છો, એટલે અંતમાં તમે જયારે ગણતરી કરો ત્યારે વાય ની મૂલ્ય થી ફરક જ નહીં પડે, કેમ કે તમે 0 થી ગુણાકાર કરો છો, એટલે ફરક એક્સ ના મૂલ્ય થી થશે. અને એક્સ તો 3 હોવું પડશે ને આપણું સમીકરણ સાચું પડવા માટે, આપણે જોયું છે. એટલે આપણે અગર અને એક દ્વિચલ સમીકરણના રીતે વાત કરીએ આના બારેમાં અને એના ઉકેલ જોઈએ, તો એક્સ તો 3 હોવું પડશે પણ વાય તો કોઈ પણ સંખ્યા હોઈ શકે, કેમ કે કઈ ફરક જ ન પડે ને, વાય ના મૂલ્યથી ફરક ન પડે આપણને, તો વાય કોઈ પણ સંખ્યા હોઈ શકે. એટલે આપણને આના અનંત ઉકેલ મળ્યા, કેમ કે વાય કોઈ પણ સંખ્યા હોઈ શકે, અનંત સંખ્યા હોઈ શકે. હા, એક્સ એક જ સંખ્યા હશે પણ વાય કઈ પણ હોઈ શકે. હવે આપણે પહેલા જે રીતે આપણું આલેખ બનાવ્યું હતું એ રીતે આ સમીકરણ માટે પણ બનાવીએ, તો આપણે શું કરીએ, આલેખ બનાવવા માટે ઘણા બધા ઉકેલ લઈએ, એમને આપણા યામ સમતલ ઉપર દર્શાવીએ હે ને. તો આપણે અહીંયા થોડા ઉકેલો લઈએ. ચલો, જો વાય નું મૂલ્ય કાંઈ પણ હોઈ શકે અને એક્સ શું પડે 3 બરાબર, તો 3,0 એટલે 3,0 એ એક ઉકેલ છે આપણું, તો એને આપણે દર્શાવીએ બરાબર. પછી તમે 3,1 લો, 3,2 લો, 3,1 લો, 3,2 લો, 3, કોઈ પણ સંખ્યા લઈ શકો તમે. એટલે આપણે અહીંયા 1,2, 1,2 લીધા બરાબર, અને તમે આ બધા પોઈન્ટ્સ એટલે આ બધા બિંદુઓને દર્શાવો. તો તમને જે ચિત્રમાં ગ્રીન કલરના બિંદુ દેખાય છે એ આપણા ઉકેલો છે થોડા. હવે આ બધા ઉકેલો જે લખ્યા છે, જે દર્શાવ્યા છે, એ બધાને જોડો તમે, તો તમને એક રેખા મળશે. એ રેખા તમારું આલેખ છે આ સમીકરણનું. તો મિત્રો, દ્વિચલ સુરેખ સમીકરણમાં આપણે આગલું જ કરીશું. ધન્યવાદ.